ચાલુ વર્ષે જૂન મહિનાની ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ હતી નવેમ્બર મહિનો શરૂ થઈ ચૂક્યો હોવા છતાં વરસાદે વિરામ નહીં લેતા ખેડૂતોના માથે આગ તૂટી પડ્યું છે અવિરત વરસાદના કારણે ખેતીના પાકોને દાઢ વળી જતાં જગતનો તાત હતાશામાં ડટાઈ ગયો છે અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા એક પછી એક વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો હોવાથી ખેતીના પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મોંઘા બિયારણો દવાઓ અને ખેતરોનો ખર્ચો માથે પડતા ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાઈ ગયો છે અને તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે ભરૂચ જિલ્લાના ખેડૂતોને આ વર્ષે નર્મદા નદીમાં પૂર તથા કમોસમી વરસાદ એમ બેવડો માર પડ્યો છે જિલ્લામાં હાસોટ અંકલેશ્વર ભરૂચ જગડિયા વાગર જંબુસર અને દહેજ વિસ્તારમાં ખેતીનો કમોસમી વરસાદ દાટ વાળી રહ્યો છે અંકલેશ્વર તાલુકામાં મુખ્યત્વે ડાંગર તુવેર અને કપાસનું મોટા પાયે વાવેરણ કરવામાં આવ્યું છે મહા વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું છે ધરતીપુત્રોએ તેમની વ્યથા ઠલાવતા જણાવ્યું હતું કે સરકાર તરફથી પાક વીમાની રકમ ઝડપથી ચૂકવવામાં નહીં આવે તો તેમને ઝેર પીને આપઘાત કરવાની ફરજ પડશે મેં તુવેર બનાવેલી છે

દેવું કરે દવા ખાતર બધું નાખેલું છે અને કપાસ વળવાની તૈયારી હતી પણ અમે આ કપાસ કઈ રીતે મળીએ અમને પૂરું વળતર મળી શકે એવું નથી અંકલેશ્વર તાલુકામાં સૌથી વધારે ડાંગરનું વાવેતર થયેલું હતું સોનલ ટોપી સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ